રાજકોટ ઢોર ડબ્બામાં પશુના મોતનો મહાનગરપાલિકાનો સ્વીકારનો મામલો. સમગ્ર મામલે માલધારી આગેવાન રણજીત મિંધવાનું નિવેદન. રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાં 756 પશુઓના મોત. 3 મહિનામાં પશુઓના નિભાવ માટે 17 લાખ રૂપિયા કરતા વધુ ગ્રાન્ટ અપાઈ. ઢોર ડબ્બામાં ગાયોને પૂરતો ઘાસચારો પૂરો પાડવામાં આવતો નથી. પૂરતો ઘાસચારો ન આપતા ગાયો રોગગ્રસ્ત થઈ રહી છે. અધિકારીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ રહી નથી. બાઇટ રણજીત મિંધવા, માલધારી આગેવાન. મહાનગરપાલિકા સ્વીકારવા તૈયાર નહોતી ત્યારે અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 15ના માલધારી સમાજમાંથી આવે છે બેન શ્રી કોમલબેન ભારાઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 15 જૂન 2024 ઢોર ડબ્બાના કેટલા ઢોર હતા અને કઈ કયા પ્રકારના ઢોર હતા. ત્યારે કોર્પોરેશને એવું સ્વીકાર્યું કે 15 જૂન 2024ના રોજ 1345 ઢોર, જેમાં ગાય 166 હતી, વાછડી 85 હતી, બળદ અને ખૂટ થઈને 210, વાછડા 885 હતા, 5 બકરી 4 હતી જગી. તેમાંથી ઢોરના મૃત્યુ પાયમાં છે એ તમને કહું તો 12/9/2024ના રોજ સુધીમાં 756 ગાયના મૃત્યુ થયા છે. એમાં પાછો ઉલ્લેખ કર્યો નથી કે કઈ કઈ પ્રકારના વાછડું કે ગાય કે કુટિયાના મૃત્યુ. સંવેદનાની વાત કરીએ તો TRP ગેમ ઝોન જેવી જે ઘટના બની એની અંદર સાગઠિયા સાહેબને જે રીતે જવાબદાર ગણી અને જેલમાં મોકલવામાં આવ્યા, તો આની અંદર પણ કોર્પોરેશનના જવાબદાર અધિકારી જે છે દર વખતે જીવડયા ટ્રસ્ટનો બચાવ કરવા આવી રહ્યા છે એ અધિકારીને લઈ એની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. કોર્પોરેશને ફરિયાદી થવું જોઈએ. બધા થવાના છે, હિન્દુ લોકો થશે, ગૌરક્ષકો થશે, માલધારી સમાજ થશે. પરંતુ જેમ ઘટના બની નડિયાદની અંદર ગૌશાળાની અંદર 200થી વધારે ગાયના જ્યારે મૃત્યુ થતા ખાધા પીધા વિનાના ઘાસચારાના પાણીના અભાવે, ત્યારે નડિયાદની પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદી જ્યાં ત્યાં થઈ હતી અને કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે ગુનો દાખલ કરીને બધાને જેલમાં નાખ્યા.